मनोवांछित वर એ આજના કળિયુગમાં સૌ સ્ત્રીઓની ઈચ્છા હોય છે. આપને જાણીને નવાઈ લાગશે કે આપણા શાસ્ત્રોમાં મનોવાંછિત ફળની પ્રાપ્તિ માટેના ઉત્તમ ઉપાય બતાવવામાં આવ્યા છે, જેના થકી સ્ત્રીઓને મનગમતા વરની પ્રાપ્તિ થઈ શકે છે. શિવજીને પામવા માટે માં પાર્વતીએ પણ કર્યું હતું જયા પાર્વતીનું વ્રત. ત્યારે કેવી રીતે આ વ્રત કરવું જણાવશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન. મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. મિત્રો, અષાઢ મહિનો આવે એટલે વ્રતોની શરૂઆત થાય છે અને દરેક વ્રતનું અલગ અલગ એક મહત્વ હોય છે, જેમાં અષાઢ સુદ તેરસ એટલે કે ત્રયોદશીથી જે વ્રતની શરૂઆત થાય છે જેને આપણે જયા પાર્વતીનું વ્રત કહેવામાં આવે છે. જયા પાર્વતીનું વ્રત જે છે આ પાંચ દિવસ સુધી કરવામાં આવતું આ વ્રત હોય છે. પરંતુ પાંચ દિવસ સુધી જે વ્રત કરવાનું છે એના નીતિ નિયમો પણ ધ્યાનમાં રાખવા જોઈએ, જેમાં એક ટાણું કરીને આ વ્રત કરી શકાય છે. ગોળ અને મીઠા વગરનું ભોજન લઈને આ વ્રત કરવું જોઈએ. ઘણા લોકો આ વ્રત 20 વર્ષ સુધી પણ કરતા હોય છે, જેના અમુક નિયમ હોય છે, જેમાં 5 વર્ષ જુવાર ખાઈને આ વ્રત કરતા હોય છે, બીજા 5 વર્ષ મીઠા વગરનું ખાઈને આ વ્રત કરતા હોય છે, ત્રીજા 5 વર્ષ ચોખા ખાઈને આ વ્રત કરતા હોય છે અને ચોથા 5 વર્ષે મગ ખાઈને આ વ્રત કરતા હોય છે. વ્રતના નીતિ નિયમ હોય છે કે વ્રત કરવું હોય ત્યારે એ મારા બહેનોએ શિવના મંદિરમાં જઈને શિવજીની પૂજા કરવાની હોય છે. માં પાર્વતીએ આ વ્રત કર્યું હતું, શિવના મંદિરમાં જઈ શિવજીની ષોડશોપચાર પૂજા કરવાની હોય છે અને તે પૂજાની અંદર ભાવ ભક્તિથી પૂજા કરવાની હોય છે, જેમાં સૌ પ્રથમ પહેલાં સ્નાન કરી પવિત્ર વસ્ત્ર ધારણ કરી અને ગણેશજીનું સ્મરણ કરીને આ વ્રત કરતા હોય છે. આ વ્રત કરવાથી સંતતિ અને સૌભાગ્યની વૃદ્ધિ થાય છે. આ વ્રતની અંદર ઋણી એક માલા બનાવવાની છે, જેમાં ઋણા જે મણકા બનાવવાના છે મોતી ટાઈપના, અને એ મોતી ઋણી બનાવવાની છે, મોતીની માલા મતલબ રૂ દ્વારા એ મણકા બનાવી અને શિવજીને અર્પણ કરવાના હોય છે. સાથે યજ્ઞોપવિત શિવજીને અર્પણ કરો, શિવજીને અભિષેક કરી પૂજા કરવાની. જય પાર્વતીનું જે વ્રતની કથા છે એ કથાને શ્રવણ કરવાનું હોય છે અને 5 દિવસ સુધી આ વ્રતનું નિયમનું પાલન કરવાનું હોય છે. અને ભગવાનને જ્યારે જય પાર્વતીનું વ્રત હોય ત્યારે એક વસ્તુ તમારે ધ્યાન રાખવાની કે આ વ્રતની અંદર જ્યારે પૂજા કરતો હોય છો ત્યારે એક આચમનીની અંદર થોડું તમારે જલ લેવાનું છે અને એની ઉપર ફળ મૂકવાનું છે, અને તે વખતે આ મંત્ર જો ચોક્કસ બોલાય તો મારા બહેનોએ ચોક્કસ બોલવાનો છે, કેમ કે પૂજા ગમે એટલું કરો પણ એનું ફળ તમને શ્રેષ્ઠ મળવું જોઈએ. અને પૂજાનું ફળ ત્યારે તમને મળે કે જ્યારે તમે પૂજા શ્રદ્ધા ભગવાન શ્રદ્ધાથી કરો છો, અને વિધિ આ વિધિને બહુ મહત્વ આપવાનું છે, જેમાં છેલ્લે પૂજાના અંતે તમારે કોઈ જે આચમની હોય એમાં થોડું પાણી લેવાનું, અથવા હાથમાં પાણી લેશો તો પણ ચાલશે, અને એની ઉપર ફળ મૂકવાનું અને આ મંત્ર તમારે બોલવાનું. લખી લેજો, ફલેના ફલિતમ તોયમ, ફલેના ફલિતમ તોયમ, ફલેના ફલિતમ ધનમ, ફલસ્યાર્ઘ પ્રદાનેના પૂર્ણ સંતુ મનોરથા. આટલું બોલીને એ ફળ ઉપર એ પાણી ચડાવવાનું અને ફળ તમારે ભગવાનને અર્પણ કરવાનું છે. શ્લોક ફરથી કહું છું, લખી લેજો અને એનું મહત્વ પણ તમને કહું છું. ફલેના ફલિતમ તોયમ, ફલેના ફલિતમ ધનમ. હે ભગવાન, હું તમને આ ફળ અર્પણ કરું છું, હાથમાં જલ રાખીને આ ફળ અર્પણ કરું છું અને એ ફળ હું તમને અર્પણ કરવાથી મને સારા ફળની પ્રાપ્તિ થાય. ફલેના ફલિતમ ધનમ, સારું ધન પણ મને મળે. ફલસ્યાર્ઘ પ્રદાનેન, જે આ ફળ હું તમને અર્ઘ્ય બનાવીને એટલે પાણી ઉપર રાખીને હું તમને પ્રદાન કરું છું. પૂર્ણ સંતુ મનોરથા,
પૂર્ણ એટલે કે મારી મનોકામના બધી પૂર્ણ થાય, મારા જે મનના મનોરથ છે, મનની ઈચ્છાઓ જે છે એ પૂર્ણ થાય, આવો ભાવાર્થ રહેલો છે. તો શ્લોક ફરતી કહું છું, ફલેન ફલિતમ તોયમ, ફલેન ફલિતમ ધનમ, ફલ સ્યાર્ઘ્ય પ્રદાનેન પૂર્ણ સંતુ મનોરથા. આ શ્લોક બોલવાથી મનુષ્યના જે બેનો વ્રત કરતા હોય એનો મનોરથ પૂર્ણ થાય છે એટલી તાકાત આ ફલ અર્પણ કરવાથી થાય છે. તો ચોક્કસ મારા બહેનો જય પાર્વતીનું વ્રત કરતા હોય ત્યારે શિવજીનું હંમેશા ધ્યાન કરી, શિવજીને પહેલાં ચોખા વધાવી, પછી જલની ધારા, દૂધ, પંચામૃત વગેરે ભગવાનની ઉપર અર્પણ અર્પણ કરવાનું, ભગવાનને સ્નાન કરાવવાનું, સ્નાન કરાવીને ભગવાનને સરસ મજાનું તમારે નાડાછડી, પછી જે ઋણામણકાની માલા, યજ્ઞોપવિત ભગવાનને અર્પણ કરવાનું, ભસ્મનું તિલક કરવાનું, ભગવાનને ચોખા અર્પણ કરવાના, ફૂલ, ધૂપ, અને જ્યારે પૂજા પૂર્ણ થાય, વ્રત કથા સાંભળી આરતી પૂર્ણ થયા બાદ આ ફલ ભગવાનને અર્પણ કરજો અને ભગવાનને કહેજો મને આ જે કંઈ પૂજા કરું છું એનું શુભ અને સારું ફળ મને પ્રાપ્ત થાય. છેલ્લા દિવસે આ વ્રતનું જાગરણ કરવાનું, નકોડો ઉપવાસ થાય તો કરવાનું, નહીં તો ફલાહાર કરવાનું, અને આ વ્રતથી પરમાત્મા તમારા મનના મનોરથ પૂર્ણ કરે છે. વ્રતનું ઉજવણું કરતા હોય એટલે સૌભાગ્યવતી સ્ત્રીને તમારા ઘરે બોલાવીને એની પૂજન કરી અને એને તમારે ભોજન કરાવવું, અને સૌભાગ્યના જે ચિહ્નો હોય, સૌભાગ્યના જે વસ્તુ હોય તે વસ્તુનું દાન તમારે કરવું, અને કદાચ કોઈ ગોરાણી હોય તો એને તમારે આ બધી વસ્તુ આપવું અને એની જોડે સંકલ્પ કરાવવો, અને આ કરાવવાથી ચોક્કસ એ ભૂદેવને બોલાવી અથવા ગોરાણી દ્વારા સંકલ્પ કરાવીને આ વ્રતનું ઉજવણું તમે કરી શકો છો, વ્રતનું સમાપન કરી શકાય છે. પરંતુ જયા પાર્વતીનો વ્રત વિશે શાસ્ત્રમાં ઘણી બધી વસ્તુઓ રહેલી છે કે આ 5 દિવસ દરમિયાન જે વ્યક્તિ ભગવાનની આરાધના કરે છે, વ્રત કરે છે, જપ કરે છે, અથવા એમાં પણ જો બિલીના પાન, બિલીપત્ર ભગવાન શિવજીને અર્પણ કરે છે તો એના જીવનમાં મનોરથ તો પૂર્ણ થાય છે, પણ સાથે સાથે લક્ષ્મીવાનમાં ભવ, લક્ષ્મી પણ પ્રાપ્ત થાય છે, કેમ કે બિલીના વૃક્ષમાં સ્વયં મહાલક્ષ્મી છે. અને જય પાર્વતીનું વ્રત હોય તો શિવજીને એ બિલીનું પાન અર્પણ કરો, શિવજી પ્રસન્ન થાય અને પાર્વતી મૈયા પ્રસન્ન થાય છે અને તમને વરદાન પ્રદાન કરે છે. તો મિત્રો, આજે સુંદર મજાની મેં તમને જાણકારી આપી છે જય પાર્વતીના વ્રત વિશે. આગળ પણ આપતો રહીશ, કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં, અને તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અમને ફોન કરીને અમને જણાવી શકો છો, અમે તમારા પ્રશ્નનું સંધાનમાં કંઈક સારા જે કંઈ હશે કાર્યક્રમ તો એ પ્રમાણેના જવાબ દ્વારા એ કાર્યક્રમના માધ્યમથી તમને અમે તમને એ કહેતા રહીશું. તો ભક્તિ સંદેશ કાર્યક્રમ તમે નિહાળતા રહેજો, મને આપો હવે રજા. જય ભગવાન.